नमस्कार, आपनी साथे हूँ छु विधाता। महत्वना समाचार थी शुरुआत करें। जायडस की रसी ने डीसीजीआईए मंजूरी आपी दीधी छे। एक्सपर्ट पेनले जायडस की रसी ना इमरजेंसी उपयोग माटेनी भलामण करी हती। आ भलामण कराया बाद डीसीजीआईए जायडस की जायकोव डी ने मंजूरी आपी छे। जायकोव डी पहली निडर फ्री और त्रण डोज वाली रसी छे, जेने मंजूरी आपवामां आवी छे। तो दुनियानी प्रथम प्लाज्मिड डीएनए वैक्सीन कोरोना नवा वेरियंट डेल्टा वेरियंट सामे पण असरकारक पुरवार थशे। 12-18 वर्षनी वयना बाळको माटे पण आ जे रसी छे ते सलामत होवानो दावो छे। 3 डोजनी वेक्सिन इंटरनल वेक्सिन छे, तो 28 दिवसे बीजो अने 56 दिवसे त्रीजो डोज लेवानो होय छे। फार्माजेट निडल फ्री सिस्टममांथी जे आपी शकाय छे अने 2-4 डिग्री तापमानमां तेने संग्रहित करी शकाय छे। कोल्ड चेइननी जरूर नथी रहती અને દર મહિને 1 કરોડ ડોઝ ઉત્પાદન કરવાનો પણ ટાર્ગેટ નક્કી કરાયો છે। તો આખરે જે રસીને મંજૂરી આપવામાં આવી છે, એટલે કે જાયકોવ ડીને જે રસીની મંજૂરી છે તેની વિશેષતાઓ પણ એક નજર કરી લઈએ, તો દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત આ રસી છે। જાયકોવ ડી પહેલી નીડલ ફ્રી વેક્સિન છે। જાયકોવ ડી સિરિન્જ વિના લઈ શકાય છે, તો સિરિન્જ વિના હોવાને કારણે ઇન્જેક્શનનો ભય ઓછો થઈ જશે। વિશ્વભરમાં પ્લાસ્મિડ ડીએનએ આધારિત સૌથી પહેલી આ વેક્સિન છે। જાયકોવ ડી વેક્સિન ઇન્ટ્રાડર્મલ છે અને જાયકોવ ડી રસીના 3 ડોઝ આપવામાં આવશે, જે ખૂબ જ સુરક્ષિત છે, અસરકારક છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરશે। એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવામાં પણ ખૂબ જ અસરકારક હોવાનું માનવામાં આવી રહ્યું છે। તો કંપનીએ વેક્સિનનો પૂરતો જથ્થો સંગ્રહિત કરવાની શરૂઆત પણ કરી દીધી છે। જાયકોવ ડીનો 1 ડોઝ લીધા બાદ 28 દિવસ પછી બીજો ડોઝ લેવાનો રહેશે। તો કંપની દર વર્ષે 10-12 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે। તો ઘણી બધી વિશેષતાઓ સાથેની આ રસીને લઈને પીએમએ પણ ટ્વીટ કર્યું છે। જાયકોવ ડી રસી અંગે પીએમએ ટ્વીટ કર્યું છે। પીએમ મોદીએ કહ્યું છે કે ભારત પૂરી તાકાત સાથે કોવિડ-19 સામે લડી રહ્યું છે। વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત જાયકોવ ડી રસીને મંજૂરી આપવામાં આવી છે। ભારતના વૈજ્ઞાનિકોના ઉત્સાહનો આ પુરાવો હોવાની વાત ટ્વીટ મારફતે પીએમએ જણાવી છે। તો ડીએનએ આધારિત રસી ખરેખર એક મહત્વપૂર્ણ સાહસ ગણાવ્યું છે પ્રધાનમંત્રી મોદીએ। આ તરફ જાયકોવ ડી રસી અંગે આરોગ્ય મંત્રી માંડવિયાએ પણ ટ્વીટ કર્યું છે। ભારત માટે આ ડબલ સારા સમાચાર કહી શકાય। વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત એક સ્વયં મુક્ત રસી છે જાયકોવ ડી, જેને મંજૂરી મળી ચૂકી છે અને બાળકોથી કોરોનાને જ્યાં સુરક્ષિત રાખવા માટે આ મહત્વપૂર્ણ બાબત ગણી શકાય। તો જાયકોવ ડીનો ઉપયોગ બાળકો પર પણ થશે। 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને અને મોટાઓને રસી આપી શકાય છે। જાયકોવ ડીને ભારતની 6ઠી કોરોના રસી તરીકેની મંજૂરી મળી છે, ત્યારે પીએમ મોદીના આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયાને સિદ્ધિ અપાવી હોવાની વાત પણ માંડવિયાએ કહી છે। અને હવે વાત કરીએ જન આશીર્વાદ યાત્રાની। તો જન આશીર્વાદ યાત્રાનો આજે 3જો દિવસ છે, જ્યાં માંડવિયાની જન આશીર્વાદ યાત્રાનો અંતિમ દિવસ છે। 9:30 કલાકે રસી કેન્દ્રની તેઓ મુલાકાત લેશે। ભાવનગરમાં રેલીનું સમાપન થવાનું છે। તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદને તેમનો પ્રવાસ રહ્યો છે। બોટાદમાં બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે। તો જન આશીર્વાદ યાત્રા પર છે મનસુખ માંડવિયા, જ્યાં આજે યાત્રાનું સમાપન કરવામાં આવશે। તો આ તરફ જન આશીર્વાદ યાત્રાનું 3જા દિવસે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પણ યાત્રાનું આજે સમાપન થશે। સરદારમાં સ્વામિનારાયણ મંદિરમાં તેઓ દર્શન કરશે, દર્શન કરીને યાત્રાની શરૂઆત કરશે। તો અમરેલીમાં સમાપનમાં રૂપાલાની યાત્રાનું જે ખાસ કાર્યક્રમ છે તે પણ જોવા મળશે। મારા ધ્યાનમાં નથી, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ નર્મદા યોજનાને એની ઊંચાઈ વધારવાના મુદ્દા સાથે એમણે અન્વેષણ કરેલા
અને ગુજરાતની સમગ્ર જનતા એકી અવાજે મોદી સાહેબને પડખે ઊભી રહી નર્મદા યોજના માટે સંઘર્ષ કરવામાં પણ મોદીજીએ પાછી પાની નહોતી કરી અને એ યોજનાઓની મંજૂરીઓ આપવામાં પણ આનાકાની નહોતી કરી આ આ એને આખી એક સંકલ્પને સિદ્ધિ સુધી લઈ જવાની એમની યાત્રા છે અને આપ બધા સાક્ષી છો કે પછી આપણા દરવાજાને મંજૂરી આપવાનું દરવાજા બંધ કરવાની મંજૂરી આપવાના બંને ઐતિહાસિક નિર્ણયો વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ લઈ અને એક યોજનાને સંપૂર્ણ રીતે ગુજરાત અને ચાર રાજ્યોને લાભ મળે એ કક્ષા સુધી પહોંચાડવાનું કામ એમણે કર્યું મૂળ યોજના પાણીની વિચાર પાણીના પ્રશ્નને ઉકેલવાની દિશામાં કરવાનો પ્રયાસ અને આ જ યોજના ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે તેમણે શરૂ કરી હતી વડાપ્રધાન તરીકે એમણે જળશક્તિ મંત્રાલયની સ્થાપના કરી અને સમગ્ર રાષ્ટ્ર માટે પણ પાણીનું આયોજન સંકલિત રીતે થાય પછી નદીનું તળાવનું સમુદ્રનું વરસાદનું આ તમામ પાણીનો સંયુક્ત રીતે વિચાર કરી અને એનો વિનિમય સારામાં સારી રીતે કેમ થાય એને માટે સ્વતંત્ર જળશક્તિ મંત્રાલયની રચના કરી અને ઘેરે ઘેરે નળ આપી તમામ ભારતવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળે એ માટેની યોજનાનો પ્રારંભ કરાવ્યો અને છેલ્લા બે વર્ષમાં આંકડાની અંદર ફેરફાર થવાની સંભાવના સાથે 3 કરોડ જેટલા નવા ઘર ઘરના કનેક્શનો આપવાનું કામ એ પૂરું થયું અને સમગ્ર દેશની અંદર પાણીના આપણા ભૂમિગત સ્ત્રોત વરસાદી પાણીનો આપણો ઉપલબ્ધિઓ નદીઓના પાણી એ બધાને સુગ્રથિત કરી અને એનો સારામાં સારો વિનિમય કેવી રીતે થાય અને ભાવિ પેઢીને આપણે સારો વારસો આપીને જઈએ એ પ્રકારની યોજનાનું અવતરણ આપણા પ્રધાનમંત્રીશ્રી દ્વારા થયું છે મને એમ લાગે છે કે વર્તમાન સમયની અંદર ભારત સરકાર દ્વારા જે અગત્યના નિર્ણયો અને અગત્યની દિશાઓ લેવામાં વડાપ્રધાનશ્રી સફળ થયા છે ગ્રામીણ જીવનને લાગે વળગે છે ત્યાં સુધી એ વિષયો તો ઘણી વખત કહેવાય ગયા છે એટલે એની ડિટેલમાં નથી જવું બે વાતને ખાલી જો એડ કરવી અમદાવાદની મુલાકાતે આવેલા એનસીપી નેતા અને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપને હરાવી હશે તો તમામ વિપક્ષોએ એક થવું પડશે એનસીપી વિધાનસભા ચૂંટણીમાં સમવિચાર પાર્ટી સાથે ગઠબંધન પહેલ કરશે ફરીથી એમની પસંદગી નોંધાવવાનો વખત આવશે ત્યારે અમારે બધાએ એ મુકાબલો કેવી રીતે કરવો અને કઈ દિશામાં કરવો કોના લોકોના સાથે બેસીને કરવો એ હવે આગળના સમયમાં અમારે એ રણનીતિ બનાવવાની જરૂરત છે અને એના માટે હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તરફથી એટલું જ કહેવા માગું છું કેમકે હું બીજા પક્ષના વતી તો નથી બોલી શકતો પણ અમારી ભૂમિકા 2017માં પણ હતી કે બધાને સાથે લઈને ચાલવું જોઈએ મહેસાણામાં ઠાકોર સમાજના યુવકના કસ્ટોડિયલ ડેથમાં મુદ્દે મામલે જ્યાં અલ્પેશ ઠાકોરે મૃતકના પરિવારની મુલાકાત લીધી છે અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે કસ્ટોડિયલ ડેથ મુદ્દે એસપીએ ડીવાયએસપી કક્ષાએ તપાસ સોંપી છે સમાજના આગેવાનો મૃતકના પરિવારને પડખે ઉભા રહ્યા છે અને ન્યાય મેળવીશું મૃતકના પરિવારને આશ્વાસન આપવા માટે આવ્યો છું અને સાથે સમાજના તમામ આગેવાનો જે રીતે આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબને એસપી સાહેબને અને કલેક્ટર સાહેબે મેજિસ્ટ્રેટ કક્ષાની તપાસ સોંપી એસપી સાહેબે ડીવાયએસપીના નેતૃત્વમાં તપાસ સોંપી છે ત્યારે સંપૂર્ણ શ્રદ્ધા છે કે આમાં જે કોઈ દોષી છે અથવા જે કંઈ સત્ય છે એ સત્ય બહાર આવશે કાયદાતંત્ર ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે અને આ જે કોઈ મૃત્યુ કસ્ટડીન ડેથ થયું છે એમાં ન્યાયની પ્રક્રિયામાં ક્યાંય પણ અડચણ નહીં આવે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે અને હવે વાત કરીએ રાજ્યમાં જામેલા વરસાદી માહોલની
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. યાત્રાધામ શામળાજી, મોડાસા, ભિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે પાકને નવું જીવનદાન મળશે. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘ મહેર થઈ રહી છે. અરવલ્લીમાં વાતાવરણ ખુશનુમા બની રહ્યું છે. વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો શામળાજી, મોડાસા, ભિલોડામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા હાર્દિક. હાર્દિક, અરવલ્લીમાં વધુ એકવાર વરસાદી વાતાવરણ સર્જાયું છે, હાલો કેવો નજારો, કેવો માહોલ જણાવશો? ચોક્કસ વિધાતા, અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજે લાંબા અંતરાલ બાદ વરસાદી માહોલની શરૂઆત થઈ છે. યાત્રાધામ શામળાજી, મોડાસા, ગામ્ય પંથકના ગામડાઓમાં તેમજ ભિલોડા તાલુકાના કેટલાક ગામડાઓમાં વહેલી સવારથી સારો એવો વરસાદ પડી રહ્યો છે, જે મગફળી સહિતના જે પાકો માટે હાલ તાતી જરૂરિયાત છે. વરસાદ જેવા સંજોગોમાં વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદની 60% જેટલી ઘટ અરવલ્લી જિલ્લામાં હાલ જોવા મળી રહી છે. તેવા સંજોગોમાં વરસાદ હજુ પણ વધુ થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. જી જી, હાર્દિક આભાર માહિતી બદલ. તો હજુ પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સારો વરસાદ વરસતો રહે, કારણ કે ઘટ છે વરસાદની આ વર્ષે અને પાકને પણ તાતી જરૂરિયાત છે, ત્યારે વરસાદ યથાવત રહે તેવું ખાસ આશા રાખીને બેસ્યા છે ખેડૂતો. પરંતુ હાલના વાતાવરણથી તેઓ ચોક્કસથી ખુશ પણ છે. વાત કરીએ દાહોદની, દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. દાહોદમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે, તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લહેર. દક્ષિણ ગુજરાતમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદે પૂરજોશમાં એન્ટ્રી કરી. વરસાદને દક્ષિણ ગુજરાતમાં આવેલા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. મેઘરાજાએ લાંબા વિરામ બાદ મહેર વરસાવી અને દક્ષિણ ગુજરાતના અનેક જગ્યાએ ધોધ પરથી ઝરણા વહ્યા. સોનગઢ સહિતના અનેક વિસ્તારમાં નદીના ઝરણાઓમાં નવા નીર આવતા ચોમેર ધોધ સક્રિય થતા પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે. સોનગઢના જંગલોમાં 160 ફૂટ ઊંચાઈએ આવેલા ધોધમાં વરસાદની આવકને કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાંગમાં પણ પાણીની આવકને કારણે ગીરાધોધની સુંદરતામાં વધારો થયો છે. ઝરમર વરસાદ વચ્ચે ડાંગનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગીરાધોધ, ગિરમાળ ધોધ સહિતના ધોધ સક્રિય થતા ડાંગ જિલ્લાની અંબિકા નદી પર આવેલ ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે, જેના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ધસમસતા પ્રવાહ વચ્ચે ગીરાધોધની સુંદરતામાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતના મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ સતત બીજી વાર છલકાયો છે. ભારે વરસાદના કારણે અંબિકા નદી પર આવેલા મધર ઇન્ડિયા ડેમનો નજારો સોળે કળાએ જોવા મળી રહ્યો છે. તો આ તરફ સુરત જિલ્લાનો એકમાત્ર ઇકો ટુરિઝમ દેવઘાટનો પણ અદ્ભુત નજારો જોવા મળ્યો. વરસાદને પગલે ડાંગ જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે, જેના કારણે જિલ્લા પંચાયતના 15 ફોરેસ્ટ વિભાગના એક કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. પશ્ચિમ કચ્છમાં 2 દિવસ સુધી નર્મદાના પાણીનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે ભુજ નગરપાલિકા દ્વારા લોકોને કરકસરપૂર્વક પાણીનો વપરાશ કરવા માટે અપીલ કરાઈ છે. અંજારથી કુકમા પેકેજની નવી પાઇપલાઇનનું કનેક્શન અંજાર ખાતેના નવા પમ્પિંગ સ્ટેશન સાથે કરવાનું હોવાથી 23 અને 24 ઓગસ્ટ એમ 2 દિવસ નર્મદાનો પુરવઠો બંધ રહેશે, જેથી ભુજ, નખત્રાણા અને અબડાસા તાલુકાને નર્મદાનું પાણી નહીં મળે. હાલ પાલિકા દ્વારા 3 થી 4 દિવસે પાણી વિતરિત થાય છે, જ્યારે આ કાપથી 6 થી 7 દિવસે પાણી આપી શકાશે. આ સમયગાળા દરમિયાન નગરપાલિકાએ પાણી વિતરણ માટે વધુ 2 ટેન્કરની પણ વ્યવસ્થા કરી છે. ગઈકાલે જ SMS મારફતે જાણ કરવામાં આવી છે કે 23 અને 24 બંને દિવસે લાઈન રિપેરિંગનું કામ હોવાથી પશ્ચિમ બાજુનો જે વિભાગ છે ત્યાં પાણી નર્મદાનો નહીં આવે. જ્યારે જ્યારે પાણી પુરવઠાએ અમારી પાસે 1 દિવસની મુદત માગી છે ત્યારે 2 દિવસ લાગે છે અને 2 દિવસની મુદત લાગી છે ત્યારે 3 દિવસ લાગે છે. એટલે એ લોકો અમારી પાસે 23-24ની જે વાત કરી છે, મને લાગે છે 25 તારીખ સુધી પણ એ ચાલુ કરી શકશે નહીં. ખેડા SOGએ બાળક વેચાણનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાજ્ય બહારની ગરીબ ગર્ભવતી મહિલાઓને લાલચ આપવામાં આવતી હતી. પૈસાની લાલચ આપી જન્મેલા બાળકોને ખરીદવામાં આવતા હતા, ત્યારે ખેડા SOGએ ડમી ગ્રાહકો મોકલી રેકેટનું પર્દાફાશ કર્યો છે. આખી ઘટનામાં 4 મહિલા આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. તો નડિયાદની 2 મહિલા મુખ્ય સૂત્રધાર છે. ગોવા, રાજસ્થાન, છત્તીસગઢમાં બાળકો વેચ્યા હોવાની પણ વિગતો જાણવા મળી છે.
બાળકને વેચી દેવાના કૌભાંડમાં આખરે કોણ કોણ સામેલ છે? કેટલાક સવાલો ઉઠી રહ્યા છે તો કેટલા રાજ્ય સુધી ફેલાયેલું છે બાળ તસ્કરીનું કૌભાંડ? નડિયાદથી કઈ રીતે કઈ વ્યક્તિ ગરીબ મહિલાઓનો સંપર્ક કરતી હતી અને ધરપકડ કરાયેલી ત્રણ મહિલાઓની ભૂમિકા આખરે શું છે? માહબેન ડાબલા નામની મહિલા કેટલા રાજ્યોની ગરીબ મહિલાઓને ફોસલાવી ચૂકી છે? તે તમામ સવાલોના જવાબો મેળવવા માટે પોલીસે પણ પૂછતાછ શરૂ કરી છે. હાલમાં જે બાળક છે એની માતા સહિત કુલ ચાર આરોપીઓ પકડાયેલા છે. નડિયાદ ટાઉન વિસ્તારના શાક માર્કેટ વિસ્તારમાં આ છટકું ગોઠવવામાં આવેલું હતું. આમાં મુખ્ય સૂત્રધાર તરીકે મોનિકાબેન શાહ અને માયાબેન ડાબલા કરીને જે છે એ લોકો જે નડિયાદ ટાઉન વિસ્તારમાં રહે છે, જુદા જુદા રાજ્યોમાં એમને વેચાણ આપતા હતા. એમાં ગોવા છે, જયપુર છે, રાયપુર છે, એવા ઘણા બધા રાજ્યોમાં એમણે આપેલા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમરેવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલી લૂંટના આરોપીની ધરપકડ કરી છે. અંગત અદાવતનો બદલો લેવા ભાવેશ નામના આરોપીએ અન્ય સાથીઓ સાથે મળીને અવધેશને 20 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. જોકે ખૂન કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ કૃત્યને અંજામ આપવા માટે મૂળ ઓરિસ્સાના પણ સુરતમાં રહેતા બે આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા, જે ખૂન કર્યા બાદ બરોડા ભાગી ગયા. જોકે આ ગુનામાં બીજા જ દિવસે ભાવેશ નામના આરોપીએ એક સાથી સાથે 16 લાખની લૂંટને પણ અંજામ આપ્યો, જેના પછી નારોલમાં બાઇકને બિનવારસી મૂકી ફરાર થયા હતા. એમાં કુલ 5 આરોપી અમે પકડાયા છે. એમાં કુલ 27 ગુના અમે ડિટેક્ટ કર્યા છે. 27માંથી 12 મોટરસાયકલ અમે કબજે લીધેલા છે. આની અંદર શંકરસિંહ રાવત, સુમેરસિંહ રાવત, કિરણસિંહ રાવત, બલવીરસિંહ રાવત અને 5મો જે છે કાયદામાં સંઘર્ષાયેલો બાળક છે. આ લોકો રાજસ્થાનથી અહીંયા આવતા, જે સ્ટેરિંગ લો સ્ટેરિંગ તોડી અને બાઇક લઈને રાજસ્થાનમાં જઈને વેચી મારતા. આ અમારા જેમ ચાવડા સાહેબના સ્કોડના PSI ગોયલ સાહેબને લોકોએ આખી આ ગેંગનો ફર્દાફાશ કર્યો છે અને આ 5 લોકોને પકડ્યા છે અને કુલ 12 વાહન 5,70,000 અમે પકડ્યા છે. કોરોનાના કપરા કાળમાં છીનવાયા ધંધા રોજગાર, પણ ડગ્યા નહીં ગુજરાતી. નવા જોમ અને જુસ્સા સાથે મુશ્કેલીમાં બન્યા આત્મનિર્ભર, આવા ખંતીલા ગુજરાતીઓને બિરદાવશે News18 ગુજરાતી. દર શનિવાર અને રવિવારે બપોરે 2:30 કલાકે આ અંગેનો વિશેષ કાર્યક્રમ જુઓ News18 ગુજરાતી પર. અને અત્યારે બુલેટિનમાં આટલું જ, પણ વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો News18 ગુજરાતી સાથે.